નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જે પોલીસની ભરતી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખુશીના સમાચાર છે મિત્રો એટલે કે પોલીસની લોકરક્ષકની ભરતી આવી ગઈ છે મિત્રો બે હજાર એકવીસ તમે જોઈ શકો છો તો મિત્રો તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તમે નીચે હું તમને તારીખ બતાવું મિત્રો જુઓ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો ફોર્મ ભરવાની ચાલુ તારીખ છે ત્રેવીસ દસ બે હજાર એકવીસ બપોરના પંદર કલાકથી તારીખ નવ અગિયાર બે હજાર એકવીસ રાત્રિના ઓગણ કલાક સુધી ઓગણસાઠ કલાક સુધી ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો જે ફોર્મ ભરવાના છે તે બંધ થઈ છે ત્યારબાદ મિત્રો તેના પહેલાં તમારા ફોર્મ ભરી દેવાના રહેશે મિત્રો નીચે જોઈએ તો કેટલી કેટલી જગ્યાઓ છે તમને હું બતાવી દઉં મિત્રો આ પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે જોઈ લેજો અને ડાઉનલોડ કરીને સારી રીતે વાંચી લેજો તો મિત્રો હત્યારી પોલીસ કોન્સ્ટેબલ જેવા મિત્રો પુરુષો માટે ચૌદસોને તોતેર મહિલા માટે અનામત માટે નવસોને સોરી ને છબ્વી અનુસૂચિત જાતિ માટે પુરુષ બસો ને ઓગણચાળીસ મહિલા એકસો અઢાર અનુસૂચિત જનજાતિ માટે પુરુષ ને ચોવીસ મહિલા ને અઠ્ઠાવન તો મિત્રો અન્ય શૈક્ષણિક પસાર વર્ગ માટે આઠસો ને અઠ્યાસી પુરુષ મહિલા ચારસો ને સાડત્રીસ હવે આર્થિક રીતે નબળા વર્ગ માટે પુરુષ ત્રણસો અડસઠ એકસો ને એક્યાસી મહિલા માટે કુલ મિત્રો ચોત્રીસોને બોણું પુરુષ અને મહિલાઓ ને વીસ ભરતી આવેલી છે મિત્રો હવે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આ આ રીતે તમે બધી આપેલી છે તમે નીચે લિંક આપેલી છે પીડીએફની તે તમે ડાઉનલોડ કરીને વારાફરતી તમે વાંચી લેજો મિત્રો તો મિત્રો ફટાફટ તમે ઓજસની વેબસાઈટ પર જઈને જોઈ લેજો અને ફોર્મ ભરી દેજો મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે કેમ કે ભરતીની રાહ જો જોનાર મિત્રો માટે આ એક ખુશીના સમાચાર છે મિત્રો હવે મિત્રો વયમર્યાદા જોઈએ તો અઢારથી મહત્તમ ચોત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ મિત્રો બંને ત્રણે ત્રણ ભરતીઓ માટે હવે બાર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારની સામાન્ય વહીવટી વિભાગ પંદર પોંચ બે હજાર બારના ઠરાવ મુજબ જે જણાવ્યા મુજબ ધોરણ બાર સમક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો તો મિત્રો એટલે કે આ બાર પાસ પર જાહેરાત પાડવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ દોસ્તો આગળ જોઈએ તો આપણે આ બધી માહિતી આપણે વાંચવા રહીએ તો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે હું તમને જે જે મહત્ત્વનું છે એ તમને હું બતાવી દઉં છું મિત્રો શારીરિક કસોટી પહેલાં આવશે એમાં પુરુષો માટે મિત્રો ગુજરાતની અનુસૂચિત જનતા ઉમેદવારો માટે ઊંચાઈ એકસો બાસઠ અને ફૂલા વગરની સાથી ઇનાંશી અને ફૂલાવેલી ચોર્યાસી અને વજન મિત્રો પચાસ કેજી હોવું જોઈએ અનુસૂચિત જનજાતિના જનજાતિ સિવાયના માટે એકસો પોસઠ ઓગણચાલીસ ફૂલાયા વગરની સોરી ઇજ્ઞશી ફૂલાયા વગરની ચોર્યાશી ફૂલાવેલી અને પચાસ કિલો વજન તો મિત્રો મહિલા ઉમેદવારો માટે તમે જોઈ શકો છો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉંમર માટે ને પચાસ સીમી ઊંચાઈ વજન ચાલીસ કિલો અને આ અનુસૂચિત જનજાતિ સેવાની અમદાવાદ માટે એકસો પંચાવન અને ચાલીસ વજન હોવું જરૂરી છે મિત્રો એટલે કે આ વખત મિત્રો મેદાન પહેલાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષા આવશે મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ પીડીએફનું બધું લખેલું છે મિત્રો દોડ આવશે પંચ હજાર મીટર દોડ મિત્રો જે વધુમાં વધુ પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે હવે મહિલાઓ માટે સોળસો મીટર દોડ આવશે જેમાં નવું મિનિટ ત્રીસ સેકન્ડ દોડ પૂરી કરવાની રહેશે તે જ પાસ થશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ ભરતીની પ્રક્રિયાની આજે આ બધું પીડીએફ આપેલી છે તમે જોઈ લેજો હું વધુ બધું તમને હું જણાવીશ તો બધું વિડીયો એટલે કે લાંબો થઈ જશે મિત્રો એટલા માટે હું તમને જે યોગ્ય છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું હવે મિત્રો લેખિત પરીક્ષામાં તમામ જગ્યાની ભરતી માટે સો હેતુલક્ષી ઓબ્જેક્ટિવ પેપર આવશે મિત્રો સો માર્કસનું પેપર આવશે આ મિત્રો દરેક પ્રશ્નને એક ગુણ લેખે સો રહેશે અને પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે મિત્રો કેટલો બે કલાકનો મિત્રો આ તમને ફાયદો છે બે કલાકનો સમય ગાળો રહેશે પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહ કોમ્પ્યુટર મનોવિજ્ઞાન ઇતિહાસ ભૂગોળ સમાજશાસ્ત્ર માનસિક ક્ષમતા વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો ને સાહીઠ ફોજદારી કાર્યરતી અધિનિયમ ઓગણીસો ને અને ભારતીય પુરાવા અધિનિયમ અઢારસોને બોતેરને લગતા તમામ પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આ લેવાશે મિત્રો આ લેખિત પરીક્ષા એમસીક્યુ સ્વરૂપે હશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો દરેક પ્રશ્નમાં જે નોટ નો વિકલ્પ પણ આપવામાં આવે છે જો કોઈ કોઈપણ પ્રશ્નનો જવાબ નહીં આપતા માંગતા હોય તો તમને નોટ એમ્પ્ટેડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે તો મિત્રો આ રીતે તમારું પેપર લેવાશે અને જો વિકલ્પ પસંદ કરેલ હશે તો મિત્રો નેગેટિવ જીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ ગણવામાં આવશે અને ખોટો પડ્યો હોય તો મિત્રો જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ ગુણ ગણવાના રહેશે હવે પસંદ કરેલ હશે અને નેગેટિવ ગણાવે જીરો પોઈન્ટ પચીસ હવે લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે મિત્રો લેખિત પરીક્ષા ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ ચાલીસ રહેશે મિત્રો કેટલા ચાલીસ માર્ક્સ તમારે પાસ કરવાના રહેશે ઉમેદવાર પોતાના લેખિત પરીક્ષાનું રિચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારો રિચેકિંગ માટે નિયમ દર્શાવ્યા મુજબ લેખિત પરીક્ષાના ગુણ જાહેર થયાના બીજા દિવસ પંદર દિવસના સમય આપવામાં આવશે અને બોર્ડ દ્વારા રિચેકિંગ માટે ફી નક્કી કરવામાં આવે તે ચૂકવવાની રહેશે મિત્રો હવે વિશેષ ગુણ મેળવવા માટે નીચેના આપેલા પ્રમાણપત્રો તમારે હોવા જરૂરી છે મિત્રો વધારાના ગુણ લેવા માટે મિત્રો કયા કયા તો સી સર્ટિફિકેટ એનસીસી માટેનું જે સી સર્ટિફિકેટ આવે છે તેને બે ગુણ આપવામાં આવશે મિત્રો હવે રાષ્ટ્રીય યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટી આપતાં પ્રમાણપત્ર મેળવેલું હશે તેમને નિયમ અનુસાર ગુણ આપવામાં આવશે મિત્રો ડિસ્ટિન્ક્શન માટે પાંચ ફર્સ્ટ ક્લાસ માટે ચાર સેકન્ડ ક્લાસ માટે ત્રણ અને પાસ ક્લાસ માટે બે ગુણ મિત્રો આ રીતે તમારે વાંચી લેવાનું છે તમને વિગતવાર આપેલું છે હું વધારે વાંચતો નથી તમને જણાવતો નથી કમિત્ર દસ્તાવેજ ચેકસણી માટે ઉમેદવારે મેરિટ પ્રમાણે નીચે મુજબના ગુણને ધ્યાને લેની નકી કરવામાં છે શારીરિક ક્ષમતા મેડવેલ ગુણ લેખિત પરીક્ષા મેડવેલ ગુણ NCC સર્ટિફિકેટ ના આધારે મળપાત્ર વિશેષ ગુણ જે રક્ષાશક્તિ સોરી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટી પ્રમાણપત્રના મળવાના વિશેષ ગુણ રમતગમતનું પ્રમાણપત્ર વિવિધ મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ મિત્રો આ રીતે જે તમને ગુણ આપેલા છે કેટેગરી વાઇઝ એ ગુણ મળવાના પ્રમાણે તમારું મેરિટ બનશે મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આવું તમને નીચે જે મેન મેન ટોપિક છે તમને હું જણાવું છું મિત્રો આ બધું તમારે પીડીએફ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારે ડાઉનલોડ કરીને વાંચી લેવાનું છે તો મિત્રો જનરલ કેટેગરી માટે ફીની સો ટકા ફી છે અને જેમાં સોરી મિત્રો સો રૂપિયા ફી છે સો ટકાની સોરી સો રૂપિયા ફી છે તો મિત્રો તમારે પોસ્ટમાં અથવા ઓનલાઈન ફી ભરી શકાશે મિત્રો મિત્રો જે એસસી એસ સી માટે ફી નથી એ તમે ધ્યાન રાખજો મિત્રો તમે જોઈ શકો છો એસ સી એસ ટી માટે જોઈ જ જોઈ શકો છો શ્યુલ ટ્રાઇબ એસ સી અને સોશિયલ એન્ડ એક્સ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસ ઇડબ્લ્યુ એસ એક સર્વિસમેન ઉમેદવારોની ફી ભરવાની નથી તમે જોઈ શકો છો મિત્રો ખાલી જનરલ કેટેગરી માટે સો રૂપિયા ફી છે તો મિત્રો જો આ નાનકડો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ